આમ તો ભારતના તમામ રાજકીય પક્ષો એવો દાવો કરતા હોય છે કે તેઓ ક્યારે પણ ભેદભાવ નથી રાખતા અને તેઓ સમાનતાના ધર્મથી રાજનીતિ કરતા હોય છે, પરંતુ ભારતના રાજકારણની કડવી વાસ્તવિકતા એ પણ છે કે જે તે સમયે જે તે રાજકીય પક્ષોએ અમુક સમાજના મતદાતાઓનો ઉપયોગ પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ કર્યો છે, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને મોટાભાગના તમામ સમાજના લોકોને હવે સારું એવું રાજકીય પ્રતિનિધિત્વ પણ મળી રહ્યું છે। એવો જ એક સમાજ છે આદિવાસી સમાજ કે જેઓનું હાલમાં રાજકીય વર્ચસ્વ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના રાજકારણમાં પણ જોવા મળે છે। પરંતુ આજે આપણે વાત કરવી છે ખાસ કરીને ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાની। એની પાછળનું કારણ છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ સુખરામ રાઠવાની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે। પરંતુ એ પહેલા અમુક બાબતો પર ચર્ચા કરવી છે અને ખાસ કરીને એ સામાજિક કાર્યકર્તાને યાદ કરવા છે કે જેઓના કારણે આદિવાસી નેતાઓનું પ્રભુત્વ હાલમાં ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। હરિવલ્લભ પરીખ કે જેઓ સામાજિક કાર્યકર્તા તરીકે 80ના દશકમાં આ જિલ્લામાં કામ કરતા હતા અને તેઓના સંપર્કમાં આવેલા અનેક આદિવાસી યુવાનો આજે રાજકીય ક્ષેત્રે મોટી નામના પણ ધરાવે છે। તેમાંના એક રામસિંહ રાઠવા કે જેઓને ઇન્દિરા ગાંધીના સમયમાં રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા અને તેઓની રાજકીય કારકિર્દી પણ તે જ સમયમાં શરૂ થઈ હતી અને આ બંને નેતાઓ સિવાય અને ઘણા બધા એવા નેતાઓ છે કે જે હરિવલ્લભભાઈ પરીખના સંપર્કમાં આવ્યા હતા અને હરિવલ્લભભાઈ પરીખ કે જેઓ આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરતા હતા અને જે તે સમયે હરિવલ્લભભાઈ પરીખના સંપર્કમાં આવેલા મોટાભાગના નેતાઓ તે સમય કોંગ્રેસમાં હતા અને જેના કારણે કોંગ્રેસની ખૂબ જ મજબૂત પકડ હતી આદિવાસી વિસ્તારોમાં, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તે રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ આ વિસ્તારોમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી અને હાલમાં પરિસ્થિતિ એવી છે કે એક સમયે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક ગણાતી આદિવાસી વોટ બેંકમાં ભારતીય જનતા પાર્ટી સારી એવી પકડ છે અને ખૂબ મોટા પ્રમાણમાં ધારાસભ્યો છે અને તમામ સાંસદો પણ ભારતીય જનતા પાર્ટીના છે। પરંતુ ફરીથી આપણે આવીશું છોટા ઉદેપુર જિલ્લા તરફ, કારણ કે સુખરામ રાઠવા અંગે ચર્ચા કરવી છે અને ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લાની 3 વિધાનસભા સીટમાંથી 2 સીટ કોંગ્રેસ અને 1 ભાજપ પાસે છે, જ્યારે લોકસભાની સીટ હાલમાં ભારતીય જનતા પાર્ટી પાસે છે। પરંતુ સુખરામ રાઠવાની નિમણૂક થતા હવે રાજકીય સમીકરણો બદલાશે કે કેમ, જો તેના અંગે વાતચીત કરીએ તો મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાઠવા સમાજનું સારા એવા પ્રમાણમાં પ્રભુત્વ પણ છે અને હંમેશાથી રાઠવા વર્સિસ રાઠવાની લડાઈ છોટા ઉદેપુર જિલ્લામાં તો જોવા મળતી જ હોય છે, પરંતુ મધ્ય ગુજરાતમાં પણ આ આદિવાસી સમાજ ખૂબ જ સારું એવું પ્રભુત્વ ધરાવે છે। ત્યારે ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ પાસે મોહન રાઠવા કે જેઓને પહેલા કોંગ્રેસે 2017 દરમિયાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા હતા, નારણ રાઠવા કે જેઓને કોંગ્રેસે રાજ્યસભામાં મોકલ્યા છે અને તેઓ રાજ્યસભાના સાંસદ પણ છે, અને તાજેતરમાં જ તેઓના પુત્ર સંગ્રામ રાઠવા છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા છે અને હવે પાવી જેતપુર વિધાનસભા સીટના ધારાસભ્ય સુખરામ રાઠવાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય સમીકરણોની ચર્ચા કરીએ તો અત્યારે રાઠવા વર્સિસ રાઠવાની રાજકીય લડાઈમાં કોંગ્રેસ થોડા ઘણા અંશે આગળ નીકળી ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ માટે પણ અસ્તિત્વનો સવાલ હતો અને કોંગ્રેસ સારી રીતે જાણી ગયું છે કે તેઓની પરંપરાગત વોટ બેંક તૂટી રહી છે, જેના કારણે કોંગ્રેસની હાલત ગુજરાતમાં ખદડી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસે ફરીથી પોતાની જૂની રણનીતિ અપનાવી છે અને ઓબીસી સમાજમાંથી જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ, જ્યારે પહેલા જ પટેલ સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા અને પરેશ ધાનાણી પણ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને હવે આદિવાસી સમાજને પણ કોંગ્રેસે પ્રતિનિધિત્વ આપ્યું છે, ત્યારે હવે મધ્ય ગુજરાતમાં સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે। પરંતુ ઠીક 1 વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસે પોતાના પત્તા ખોલ્યા છે અને કોંગ્રેસની આ રણનીતિ આવનારા સમયમાં કેટલી કારગર સિદ્ધ થશે તે તો મતદાતાઓ જ નક્કી કરશે। પરંતુ સૌથી મોટો સવાલ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને રોકવા માટે અત્યારે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આ રણનીતિ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને બીજી રણનીતિઓ કેટલી સફળ થાય છે તેના વિશે તો ન કહી શકીએ, પરંતુ હાલમાં કોંગ્રેસે જે રણનીતિ અપનાવી છે અને રાઠવા સમાજના મોહન રાઠવા, નારણ રાઠવા અને સુખરામ રાઠવા સહિત નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાના જોરે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છોટાઉદેપુર જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત બનાવે તેવા સંકેત અત્યારે દેખાઈ રહ્યા છે। છોટા ઉદેપુર જિલ્લાથી નરેન્દ્ર પેપરવાલા સાથે અમદાવાદથી ગુજરાત તક માટે ગૌતમ જોશી નિવાસ।